भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करवामा आवे छे। आजनो विषय छे जागो, समय हाथ माथी सरी रह्यो छे। एक महात्मा बुद्ध प्रवचन करी रह्या हता, लोकोनी बहु भीड हती, एवो मन दईने बुद्धनु प्रवचन सांभळी रह्या हता। बाळकोथी मांडीने वृद्ध सुधीना खेडूतो, वेपारीओ, स्त्रीओ वगैरे बधा प्रवचनो सांभळता हता। प्रवचनना अंते बुद्धे कह्युं के जागो, समय हाथ माथी सरी रह्यो छे। त्यार पछी तेमणे पोतानो प्रवचन पूरो कर्यो। बधा लोको उभा थईने पोतपोताना गलप तरफ જવા લાગ્યા। બુદ્ધ પણ સભાસ્થળમાંથી બહાર આવ્યા અને તેમણે પોતાના પ્રિય શિષ્ય આનંદને કહ્યું કે વત્સ, ચાલ થોડે દૂર સુધી ફરી આવીએ। બુદ્ધ આનંદની સાથે ચાલવા લાગ્યા। થોડેક દૂર જઈને અચાનક તેના ઓ અટકી ગયા અને શાંત ભાવથી ત્યાં આટા મારવા લાગ્યા। આનંદ સમજી ગયો કે ભગવાન બુદ્ધ અહીં અટકીને કંઈક ચિંતન કરી રહ્યા છે, તેની પાછળ અવશ્ય કોઈ કારણ રહેલું હશે। આનંદે પાછળ ફરીને જોયું કે પ્રવચન સાંભળવા આવેલા લોકોમાંથી કેટલાક લોકોએ તેમના તરફ આવી રહ્યા છે, કદાચ ભગવાન બુદ્ધ એટલે ત્યાં રોકાઈ ગયા હશે। એ ભીડમાંથી એક સ્ત્રી એ આગળ આવીને ભગવાન બુદ્ધને કહ્યું, તથાગત, હું એક તર્કી છું, આજે નગર શેઠને ત્યાં મારા નૃત્યનો કાર્યક્રમ પહેલેથી જ નક્કી હતો, પરંતુ હવે એ વાત બાબત ભૂલી ગઈ હતી કે પ્રવચનના અંતે જ્યારે આપે કહ્યું કે જાગો, સમય સરી રહ્યો છે, ત્યારે મને નૃત્યની વાત તરત જ યાદ આવી ગઈ, એ માટે હું આપને આભારી છું। આટલું કહીને તે સ્ત્રી ત્યાંથી જતી રહી। ત્યાર પછી એક ડાકુ બુદ્ધની પાસે આવ્યું અને કહ્યું કે ભગવાન, હું આપનાથી કોઈ વાત છુપાવું નહીં, આજે મારે એક જગ્યાએ ગાઢ પડવા જવાનું હતું, એ વાત હું ભૂલી ગયો હતો, પરંતુ તમે જ્યારે કહ્યું કે જાગો, સમય સરી રહ્યો છે, ત્યારે મને મારી યોજના યાદ આવી ગઈ, એ માટે હું આપનો આભારી છું। ડાકુના ગયા પછી ધીમે ધીમે ચાલતા એક વૃદ્ધ ત્યાં આવ્યો અને તેણે બુદ્ધને કહ્યું કે હું આખી જિંદગી દુનિયાની ચીજોની પાછળ ભટકતો રહ્યો, પરંતુ હવે મારા મૃત્યુનો સમય નજીક આવી ગયો છે, હવે મને લાગે છે કે મારું જીવન નકામું વહી ગયું છે। આજે આપે પ્રવચનમાં કહ્યું કે જાગો, સમય સરી રહ્યો છે, ત્યારે મારી આંખો ખુલી ગઈ, આજથી હું દુનિયાદારીનો મોહ છોડીને નિર્વાહ માટે પ્રયત્ન કરવા ઈચ્છું છું। તેના શબ્દમાં સચ્ચાઈનો રણકો હતો। હવે તે ખરેખર પોતાના નિર્વાણ માટે, મોક્ષ મેળવવા માટે, સાર્થક પ્રયત્નો કરવા માટે ખરા હૃદયથી તત્પર હતો। બુદ્ધના ઉપદેશથી સાચે જ તેની આંખો ઉઘડી ગઈ હતી। એ જ બુદ્ધના એ પ્રવચન કે જાગો, સમય સરી રહ્યો છે નો સાચો અર્થ સમજ્યો અને તે પ્રમાણે જીવન જીવવાનો સંકલ્પ કર્યો। બુદ્ધના શબ્દો એ તેમનામાં આત્મવિશ્વાસ જગાડી દીધો। બુદ્ધે તેને આશીર્વાદ આપ્યા પછી તે વૃદ્ધ એક નવો ઉમંગ, ઉત્સાહ તથા શક્તિ લઈને ત્યાંથી પાછા ફર્યા। ત્યારે લોકો ત્યાંથી જતા રહ્યા ત્યારે બુદ્ધે આનંદને કહ્યું કે જો વત્સ, આનંદ, મેં બધાને એક સરખું જ પ્રવચન આપ્યું હતું, પરંતુ બધાએ તેના જુદો જુદો અર્થ કાઢ્યો, બધા પોતાની માનસિક તથા આત્મિક સ્થિતિ અનુસાર તેનો જુદો જુદો અર્થ સમજ્યા, તેથી જેવી સમજ હોય એવો જ અર્થ તે ગ્રહણ કરે છે। નિર્વાણ પ્રાપ્તિ માટે માણસે પોતાના મનને એને લાયક બનાવવું પડશે। ભગવાન બુદ્ધની આ ઘટના દરેક સાધકને જીવન જીવવાની એક દિશા અપાવે બતાવે છે। જો માણસના જીવનની દિશા તથા ઉદ્દેશ સાચા હોય તો તે વેળાએ સર તેના માટે જાગૃત થઈને જાય અને જાગૃત થયા પછી અવશ્ય તેને સફળતા મળશે। જય ગુરુદેવ।